जय श्री कृष्ण मित्रों, मारू गुजराती किचन में आपनु स्वागत छे। फ्रेंड्स, मार्केट में खूब ज सरस एवी लाल अने पीळी खारेक मळे छे, तो आजे आ खारेक नो आपणे हलवो बनावीशु, जेथी करीने व्रत अने उपवास में आराम थी खाई शकाय अने खूब ज हेल्धी तो छे ज। तमे जाणो छो के भरपूर प्रमाण में आयरन होय छे, तो चलो आजे आपणे आ खारेक नो हलवो बनावीशु। हवे खारेक पसंद करवामां खास ध्यान राखवानुं छे फ्रेंड्स, के खारेक एवी पसंद करवानी एकदम पीड़ी होय एवी नहीं, थोड़ी एवी लाल देखाती होय अने ऊपर थी पीड़ी देखाशे। जुओ, ऊपर थी पीड़ी देखाशे अने नीचे थी थोड़ी एवी कलर चेन्ज लालास पड़ती हसे, एवी पसंद करवानी। एक खारेक हसे तो खूब ज सरस मीठी एवी हसे। तो आ खारेक ने आपणे सौ प्रथम तो आ डीटू निकाळी अने अंदर थी ठड़ियो आपणे निकाळी लेवानो छे अने चोपर में आवी रीते नाखी देवानी छे अने फाइन चोप करी लेवानी छे, अथवा तो मिक्सर में तमे क्रश पण करी शको छो। तो एक कप जेटलू आपणे क्रश करी लईए। जुओ फ्रेंड्स, आवी रीते आपणे फाइन चोप थाय अने क्रश थाय एवी आपणे करवानी छे एक कप। अहींया तमे लाल खारेक पण लई शको छो, परंतु पीड़ी खूब मीठी आवे छे एटले मैं पीड़ी लीधी छे अने खास करीने मारा सन माटे मैं पीड़ी लीधी छे, कारण के एक खारेक आम ज नथी खातो, परंतु आवी रीते हलवो बनावी अने आपीए तो खाई ले छे। तो आ एक कप जेटलू आपणे मिश्रण थयुं छे, हवे आगळनी प्रोसेस करीशुं। जुओ, हवे पेनमां एक चमची जेटलू घी लईशु, अत्यारे घी वधारे नथी लेवानु, ए वातनु खास ध्यान राखीशु। अने आ एक कप जेटलो जे खारेकनो भूक्को छे एने आपणे 3-4 मिनिट मीडियम तापे शेकी लईशु, पछी ज आगळनी प्रोसेस करीशु। જુઓ ફ્રેન્ડ્સ, 4-1 મિનિટ થઈ ગઈ છે, ખૂબ જ સરસ સુગંધ આવે છે અને તમે જોઈ શકો છો ઘી પણ નીચેથી છૂટું પડી ગયું છે। તો હવે એમાં આપણે 5 કપ જેટલું સિનોનિસ કોપરું નાખીશું અને આને ફરીથી આપણે 1 મિનિટ માટે થવા દઈશું। હવે અહીંયા તમારે કાજુ બદામ નાખવા હોય તો અત્યારે નાખી શકો છો, પરંતુ અત્યારે નાખવાથી એ ક્રંચી નહીં રહે, એટલા માટે આપણે પાછળથી એડ કરીશું, તમને ગમે અને તમારે પોચા રાખવા હોય તો અત્યારે પણ એડ કરી શકો છો। તો આને 1 મિનિટ થવા દઈએ। જુઓ, આ સૂકું કોપરું નાખ્યું પછી 1 મિનિટ આપણે થવા દીધું છે। હવે એમાં આપણે 1.5 કપ દૂધ નાખીશું। અને સારી રીતે મિક્સ કરી અને તાપને થોડો વધારી દઈશું અને હલાવતા રહીશું। જુઓ, હવે દૂધ બળે ત્યાં સુધી આપણે મીડિયમ તાપે હલાવતા રહેવાનું છે ફ્રેન્ડ્સ। ખરેખર ખૂબ સરસ હલવો બને છે અને વ્રત ઉપવાસમાં તમે 3-4 ચમચી ખાઈ લેશો તો આખા દિવસની ખૂબ સરસ એનર્જી મળી રહે એવો હેલ્ધી હલવો બને છે। એટલે ઘરે ચોક્કસથી બનાવજો અને વ્રતમાં તો ચોક્કસ બનાવીને રાખજો, જેથી કરીને ગમે ત્યારે ભૂખ લાગે ત્યારે તમે ખાઈ શકો। તો દૂધ બળે ત્યાં સુધી આપણે આને થવા દઈશું। જુઓ ફ્રેન્ડ્સ, ખાસ ધ્યાન રાખવાનું કે તાપ મીડિયમ રાખશો તો બધી ખારેક છે એ સારી રીતે પાકી જશે, ખારેક પાકવી પણ ખૂબ જરૂરી છે। અને હવે આપ જોઈ શકો છો દૂધ બળવા માંડ્યું છે, પરંતુ હજુ પણ આપણે આમાં ખાંડ નહીં નાખીએ, બધું જ દૂધ બળી જશે પછી જ ખાંડ નાખીશું। તો પહેલા હજુ થોડું દૂધ બળવા દઈએ। જુઓ ફ્રેન્ડ્સ, હવે ખાસું એવું દૂધ બળી ગયું છે, તો હવે એમાં આપણે ખાંડ નાખીશું
ખાંડ અહીંયા તમારે તમારા ટેસ્ટ મુજબ નાખવાની છે અને ખારેક કેટલી મીઠી છે એ જોઈને નાખવાની છે. તો આપણે અહીંયા 5 ચમચી ફૂલભરી અને ખાંડ નાખીશું અને સારી રીતે ફરીથી હલાવીશું અને ખાંડ ઓગળે એનું પાણી છૂટું પડે અને બધું જ પાણી બળે ત્યાં સુધી આપણે ફરીથી હલાવીશું. તાપને મીડિયમ રાખીશું. જુઓ મિત્રો, ખાંડનું પાણી સારું એવું બળે છે અને આપણી ખારેક પાકી ગઈ એનો મતલબ એવો થયો કે ખારેકનો કલર થોડો ચેન્જ થઈ ગયો. તમે જોઈ શકો છો પેલા કરતા થોડો એવો કલર ચેન્જ થયેલો છે. આવી રીતે કરશો તો પણ તમને ખ્યાલ આવશે અને હાથમાં લેશો તો પણ તમને ખ્યાલ આવશે કે આપણી ખારેક ખૂબ સરસ રીતે પાકી ગઈ છે અને અત્યારે કિચનમાં ખૂબ સરસ સુગંધ આવે છે. એટલે ખાસ આગ્રહ રાખું છું કે એક વખત ચોક્કસથી ટ્રાય કરજો, બધાને ખૂબ જ પસંદ પડશે અને વારંવાર ઘરમાં બનતો થઈ જશે. તો હજુ પણ આને આપણે એકાદ મિનિટ માટે હલાવી લઈએ. જુઓ ફ્રેન્ડ્સ, ખાંડનું પાણી એકદમ બળી ગયું છે અને નજીકથી બતાવું છું, ખાસ જોઈ લો. બધું જ પાણી બળી ગયું છે અને હલવો છે એ પેનને ચોંટતો નથી અને એકદમ ફરે છે. તો હવે આ સ્ટેજ ઉપર આપણે ફરીથી 1 ચમચી ઘી નાખીશું. શાઇન માટે ન નાખો તો પણ ચાલે, એટલે ઓછા ઘીમાં ખૂબ સરસ એવો હલવો તૈયાર થઈ જાય છે. સાથે જ અહીંયા આપણે 1/2 ટીસ્પૂન જેટલો ઇલાયચીનો પાવડર પણ એડ કરી દઈશું. અને થોડા કાજુ બદામ અત્યારે એડ કરી દઉં છું અને થોડા ગાર્નિશ માટે રાખું છું. ખૂબ સરસ બને છે ફ્રેન્ડ્સ, એટલે વારંવાર આગ્રહ કરીને કહું છું. હવે અહીંયા થોડી તૂટી ફ્રૂટી છે એ પણ એડ કરું છું અને ફરીથી આપણે આને 30 સેકન્ડ રાખી અને પછી સર્વ કરીએ. ફ્રેન્ડ્સ, તો તૈયાર છે આપણો આ લીલી ખારેકમાંથી બનતો હલવો, જે મારા ઘરમાં તો વર્ષોથી બને છે, હવે તમારા ઘરમાં પણ બનતો થઈ જશે. ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી પસંદ પડી હોય તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આપના મિત્રો સાથે અચૂકથી શેર કરજો. આભાર મિત્રો.